બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ઇલેક્ટોરલ બેન્ડને લઈને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રેસ કોન્ટ્રાક્ટ લો લાંચ આપવાનો કોંગ્રેસ દ્વારા લગાવાયો આરોપ. વર્ષ 2018 પછી 43 કંપનીઓએ સ્થાપનાના 6 માસ પછી બોન્ડ ખરીદ્યા. આ કંપનીઓએ ભાજપને 384.50 કરોડનું દાન આપ્યું. આ કંપનીને હાઈ રિસ્કમાંથી બાકાત કરવામાં આવી. બોન્ડે ભારતનું નહીં પણ સમગ્ર વિશ્વનું કૌભાંડ. ભાજપે ખાનગી કંપનીઓ પાસેથી એમ કેમ પ્રકારે બોન્ડના નામે અબજો રૂપિયા વસૂલ કર્યા. અરજી કંપનીના સહારો લઈ બોન્ડ ખરીદ કરવામાં આવ્યા. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ મામલે સીટની રચના કરવાની માંગ કરી. ચૂંટણી સમયે કોંગ્રેસના આઈટીના નામે 11 બેંક એકાઉન્ટ ફ્રીજ કરી દેવાયા. ઈડી અને આઈટી તેમજ સીબીઆઈની રેડ કરાવી હપ્તા વસૂલી જેવું કાર્ય થતું હોવાનો કોંગ્રેસનો આરોપ. સનફાર્મા કંપની દ્વારા 31.5 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ લીધા હોવાનું ખુલ્યું. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ ચૌધરીએ યોજી પ્રેસ કોંગ્રેસમાં અગ્રણી જયદીપસિંહ ડાભી અને પ્રવક્તા મેઘનાબેન પટેલ તેમજ પ્રદેશ મંત્રી નરેન્દ્ર પટેલ હાજર. ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા.